नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार गणित चैप्टर नंबर छ भंगार वेचनार, एना विषे आज आप जोईए। तो जीवो मित्रों, आ चित्र है बराबर, किरण सुमित्रा भंगारनी दुकान। शू तमे क्यारे भंगारवाड़ीने मळेला छो कि जे स्त्री एटले के बहन भंगार वेचती होय? किरण द्वारा कहवायेल आ एक सत्य घटना है, तेने पटनामां भंगारनी दुकान छे। હું મારા ગામની હિન્દી માધ્યમની શાળામાં ભણતી હતી। મારા પિતા છોકરાઓની જેમ છોકરીઓને પણ ભણાવવા માગતા હતા। મને હિન્દી અને વિજ્ઞાન ખૂબ ગમતા, પણ ગણિત ગમતું નહોતું। આજે ગણિત મને મારા કામમાં ખૂબ જ ઉપયોગી છે, જેની મેં શાળામાં કલ્પના પણ નહોતી કરી। તમે શું કહો છો? શું તમને પણ ગણિત અઘરું લાગે છે? मित्रों, तमने गणित अघरू लागे छे? हाँ के ना तमारे लखवानुं छे। तमारा गणितना पाठ्यपुस्तक में सौथी अघरू शुं लागे छे? जो तमने तमारा गणितना पाठ्यपुस्तक में कोई पण विगत अथवा चेप्टर छे अघरू लागतुं होय तो ये मुद्दो अहीं लखवानो छे। सौथी सहेलुं प्रकरण क्यूँ छे? आम तो मित्रों बधा ज प्रकरण सहेला लागे छे, परंतु आपणे एनो महावरो करवो पड़े। જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા। તેથી મારી માતા કેટલાક ઘરમાં નોકરી તરીકે કામ કરતી હતી। અમારો એ મુશ્કેલ સમય હતો। મારે આઠમા ધોરણ પછી શાળા છોડવી પડી। હું આગળ અભ્યાસ કરવા માગતી હતી, પણ મારી માતાએ મારા લગ્ન કરી દીધા। મારા પતિનો પરિવાર માટીના કાચા મકાનમાં રહેતો હતો। તેમને બે ભાઈ અને એક બહેન હતા। શાળાએ જતા ન હતા, તેમને ચાની દુકાન હતી। શુદ્ધ એક કપ ચાની કિંમત કેટલી? તો બીજા લોકોને પૂછીને એક કપ ચાની કિંમત શોધો। મિત્રો, ચાની દુકાને આપણે ગયા હોય તો એક કપ ચાની કિંમત કેટલી હોઈ શકે? તો એક કપ ચાની કિંમત 10 રૂપિયા હોઈ શકે, બરાબર। હવે આપણે હોટલમાં જો એ ચા એક કપ આપણે મંગાવીએ તો એની કિંમત કેટલી હોઈ શકે? 20 રૂપિયા અથવા 30 રૂપિયા પણ હોઈ શકે, કારણ કે હોટલમાં ભાવ વધારે હોય, બરાબર। તો આવું કેમ? તો મિત્રો, હોટલમાં જે પંખા ચાલુ હોય, એસી ચાલુ હોય, બરાબર, દુકાન મોટી હોય હોટલમાં, એટલા માટે ત્યાં ચાનો ભાવ વધારે હોય છે। જો એક વ્યક્તિ ચાની દુકાન ચલાવી રોજના 30 કમાય છે તો તે 10 દિવસમાં કેટલા કમાશે? તો વિચારો, એક દિવસના 30 રૂપિયા, તો 10 દિવસના કેટલા થશે? 300 રૂપિયા, બરાબર। 10 દિવસના કેટલા થશે? 300 રૂપિયા, કારણ કે આપણે 30નો ગુણાકાર 10 જોડે કરવાનો છે। 30 × 10, તો જો આ 1નો ગુણાકાર 3 જોડે કરીશું એટલે 3, અને 1 અને 2 0 મૂકી દઈએ એટલે 300 રૂપિયા થશે। કેટલા થશે? 300 થશે, બરાબર। તમારે લખવાનું છે ખાલી જગ્યા, ચલો 1 મહિનામાં। તો 1 મહિનો એટલે કેટલા દિવસ આવે? 30 દિવસ, થશે 31 દિવસ આવે, બરાબર। તો આપણે 30 દિવસ લઈએ, તો 1 દિવસના 30, તો 1 મહિનો એટલે 30 દિવસના કેટલા? તો ગુણાકાર આપણે આડો પણ ગુણાકાર કરી શકીએ, ચલો 30 × 30, બરાબર, 340, 9, 1 અને આ 2 2 0, એટલે કેટલા રૂપિયા થાય? 900 રૂપિયા। 1 મહિનાના 900 રૂપિયા થાય જો આપણે 30 દિવસ લઈએ। હવે નીચે જઈએ, તો હું મારો સ્વતંત્ર ધંધો ચાલુ કરવા માટે વિચારતી હતી। મેં બંગડીની દુકાન અથવા દરજીની દુકાન શરૂ કરવા વિચાર્યું, પરંતુ મારા કાકાએ કહ્યું આપણે ભંગારની દુકાન ખોલી વધુ કમાઈ શકીએ। મેં અને મારા સાસુએ 2001માં ભંગારની દુકાન શરૂ કરી। અમે દુકાન માટે રૂપિયા 8000નું ધિરાણ પણ લીધું, યાદ રાખજો મિત્રો, 8000નું ધિરાણ લીધું। શોધો ધિરાણ એટલે શું? મિત્રો, તમારા માટે આ ધિરાણ શબ્દ નવો છે, બરાબર। તો ધિરાણ એટલે સામાન્ય રીતે બેંકમાંથી અથવા સરાફી પેઢીમાંથી ઉછીની લીધેલી રકમ કે જે વધારાની રકમ એટલે કે
व्याज सहित पाची चूकवानी होय छे एने धिराण कहेवाय। तमारा मम्मी पप्पाने पूछी जोशो एटले तमने वधारे ख्याल आवशे, बराबर। कोई बैंकमांथी अथवा कोई सराफी पेढ़ीमांथी आपणे व्याजे जे पैसा अथवा रुपया लावीए छीए एने धिराण कहेवाय, बराबर। तो क्यारे कोई धिराण लीधुं होय एवुं सांभळ्युं छे? साना माटे? तो अहीं तमारे लखवानुं छे कि धंधो करवा माटे, दुकान शुरू करवा माटे, બરાબર, કેટલું ધિરાણ લીધું હતું એટલે કે કેટલા પૈસા લીધા હતા એ અહીં તમારે ખાલી જગ્યામાં લખવાના છે। 10,000 જે લીધા હોય તમારા મમ્મી પપ્પાને પૂછીને કેટલી રકમ પાછી ચૂકવવાની હતી, તો વ્યાજ સહિત કેટલી રકમ આપણે પાછી ભરવાની થાય છે એ ખાલી જગ્યામાં અહીં લખવાનું, કારણ કે જે પૈસા લીધા હોય એના કરતાં વધારે ચૂકવવા પડતા હોય છે। બાબુ અને હરિયાને રૂપિયા 300ની રેકડી કરી દીધી છે, રૂપિયા 300ની રેકડી ખરીદવી છે મિત્રો બાબુ અને હરિયાને। તો અહીં જુઓ કે મેં બેંક પાસેથી 6 મહિના માટે રૂપિયા 300નું ધિરાણ લીધું, મારે બેંકને રૂપિયા 51 દર મહિને ચૂકવવા પડશે। વિચારો કે 300 રૂપિયાનું ધિરાણ લીધું છે, બરાબર, અને 6 મહિના સુધી રૂપિયા 51 ભરવાના છે બેંકમાં। તો આપણે 50-50 એકવાર લઈએ, 51 છે બરાબર, તો એકવાર 6 મહિના સુધી 50ની ગણતરી લે છે આપણે, એકવાર હિસાબ કરીએ તો 6×5=30 એટલે 300 થશે। 50નો ગુણાકાર 6 જોડ કરી એટલે 300 થશે, પણ અહીં 51 છે એટલે જે ઉપર 1 રૂપિયો બાકી રહ્યો એનો પણ આપણે 6 જોડ ગુણાકાર કરીએ એટલે 1×6 થશે, એટલે ટોટલ થશે 306 રૂપિયા। કેટલા થશે? 306। આ હરિયાનો હિસાબ છે 306 રૂપિયા, બરાબર। હવે આપણે બાબુનું જોઈએ, બાબુનો હિસાબ કરીએ, બરાબર। ચલો અહીં લખી દઈએ 306, યાદ રાખજો મિત્રો 306। હવે જો બાબુ એવું કહે છે કે પરંતુ મેં ચુનીલાલ પાસેથી 300 રૂપિયાનું ધિરાણ લીધું છે, એને કોઈક વ્યક્તિ પાસેથી લીધું છે ચુનીલાલ પાસે, મારે 6 મહિના પછી 360 રૂપિયા ચૂકવવા પડશે, બરાબર। તો આ 360 એને ચૂકવવાના છે અને આને 306 ચૂકવવાના છે, તો કોને વધારે ચૂકવવા પડશે? આ હરિયાને કે બાબુને? તો બાબુને, બરાબર। તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે બાબુને, બાબુને વધારે રૂપિયા ચૂકવવા પડશે। હવે જુઓ, લોકો અમારા કામ માટે અમારા પર હસતા અને ચીડવતા હતા, તેઓ તેને ગંદું કામ કે ગંદો વેપાર કહેતા, પણ હું તેવું નહોતી વિચારતી, હું જાણતી હતી કે અમારો આ વિચાર કામ કરશે। હવે અમારી પાસે વીજ સુવિધા સહિતનું પાકું મકાન છે, ફ્રીજ, ટીવી અને ગેસની સગડી પણ છે, મારા પતિના ભાઈઓ, બહેન અને મારી દીકરી પણ શાળાએ જાય છે, મારી પાસે મારી પોતાની 9 રિક્ષા છે, જુઓ, બરાબર, એમની પાસે પોતાની કેટલી રિક્ષા છે? 9 રિક્ષા છે, બરાબર। હવે એક દિવસના ₹20 ભાડા લેખે રિક્ષાઓ ભાડે આપું છું, રવિવારે હું તે માટે કંઈ પણ રકમ લેતી નથી, તેમની પાસે પોતાની 9 રિક્ષાઓ છે અને દરેક રિક્ષાના ભાડા પેટે ₹20 લે છે, બરાબર, અને રવિવારે તેઓ કોઈ પણ પૈસા લેતા નથી। હવે જોઈએ તો કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાશે? તો વિચાર, એની પાસે 9 રૂપિયા એક રિક્ષાના દરરોજ 20 રૂપિયા લે છે, તો 9 રિક્ષા છે, તો આપણે 20નો ગુણાકાર 9 જોડ કરીએ, બરાબર। 20નો ગુણાકાર 9 જોડ કરીશું તો 2 × 9=18 અને આ 0 મૂકી દઈએ 180, તો એ 180 રૂપિયા કમાશે। કેટલા રૂપિયા કમાશે? 180, 9 એક દિવસના, તો અહીં આપણે લખીશું 180, બરાબર। તમે આ કઈ રીતે કર્યું આપણે જોયું? અરે જુઓ, હું આ રીતે કરીશ, 9 × 2=18, તો 9 × 20 એટલે 180, જે રીતે આપણે કર્યું એવું છે, પણ અહીં બીજી રીતે આપેલી છે
પણ મેં સહેલું કર્યું, 10 રિક્ષાના તેને 20 × 10 એટલે 200 રૂપિયા મળશે, તો 9 રિક્ષાના તેને 200 માઇનસ ખાલી ગયા 200 ખાલી ગયા. તો વિચાર જે જુઓ, એને 10 રિક્ષા વિશે વિચાર્યું, એની પાસે 9 હતી પણ 10 રિક્ષાના વિચાર્યું તો 200 રૂપિયા થાય, પણ 1 રિક્ષા ઓછી તો 1 રિક્ષાનું ભાડું કેટલું છે? 20. તો 200માંથી 1 રિક્ષાનું ભાડું ઓછું થઈ જાય એટલે કે 20 રૂપિયા ઓછા થઈ જશે. એટલે 200 માઇનસ 20 કરો તો 200માંથી 20 જાય તો કેટલા રહેશે? 180. આ રીતે પણ જવાબ વિચારાય છે મિત્રો. આગળ જોઈએ તો કિરણે 1 રિક્ષામાંથી 1 અઠવાડિયામાં કેટલું કમાય છે? તો 1 અઠવાડિયામાં 1 રિક્ષામાંથી કેટલું કમાય છે? તો વિચારો, એ 1 દિવસના કેટલા રૂપિયા? 20. તો અઠવાડિયે એટલે 7 દિવસ, બરાબર? અઠવાડિયાનું કહ્યું છે એટલે કે 7 દિવસ આપણે લઈએ. તો 7નો ગુણાકાર 0 જોઈએ, 0 2 ટકા, તો 140 રૂપિયા આવશે. કેટલા રૂપિયા? 140 રૂપિયા. એને આ રીતે પણ કરી શકાય મિત્રો, 20નો ગુણાકાર 7 જોડે જે આપણે પહેલાં કરતા હતા એ, બરાબર? 7 × 14 = 0, 140 રૂપિયા. તે મુજબ પણ કરી શકાય. હવે ચાલો મૌખિક ગણતરી કરીને જવાબ લખો એવું કહીએ. ચલો 2 6 કેટલા થાય? તમને ઘડી આવડે છે, 2 6 12. ચલો અહીં નીચેનું જોઈએ. ચલો 20 × 6 છે એટલે 2નો ગુણાકાર 6 જોડે કરો, 2 6 12 થાય, અને 0 એટલે 120, 20 6 120, અને 2 × 60 તો 2નો ગુણાકાર 6 જોડે કરીશું એ પણ 12 થશે, અને આ 0 મૂકી દઈએ એટલે એ પણ 120 થશે, બરાબર? હવે અહીં જુઓ 3 × 42, તો એને આ રીતે 42 છે એટલે પહેલાં 40 આપણે વિચારીએ, એના માટે નીચે ગણતરી કરીએ, બરાબર? 3 × 42 છે, આ મુજબ રકમ હતી, બરાબર? તો આ 3નો ગુણાકાર 42 જોડ કરીએ એટલે કે 42 એટલે 40 + 2 એ રીતે આપણે વિચારીએ, બરાબર? તો 3નો પહેલાં 40 જોડે આપણે ગુણાકાર કરીએ, તો 3નો 40 જોડ કરીશું એટલે 3 × 4 = 12 થશે, 3 × 4 = 12 થશે, અને 0 મૂકીશું 40ની એટલે 120 વત્તા, અને આ 3નો ગુણાકાર હવે કોની જોડ કરવાનો છે? 2 જોડ, એટલે 3 2 કેટલા થશે? 6 થશે. કેટલા થશે? 6 થશે, એટલે 120 ને 6 એટલે ટોટલ 126 થશે. તો 42 × 3, બરાબર? એટલે ટોટલ જવાબ 126 થશે. તો આપણે અહીં લખીશું 126, બરાબર? 126. ઓકે, હવે જુઓ કે 4 × 80 એટલે 4 × 8 = 32, અને 0 મૂકી દઈએ એટલે 320. કેટલો થશે? 320. પછી 4 × 81, તો હમણાં જે રીતે વિચાર્યું 81 એટલે 80 + 1 લઈને આપણે ગણતરી કરીએ, બરાબર? કરીએ ચલો 4 × 81, બરાબર? હવે 4નો ગુણાકાર પહેલાં 80 જોડ કરીશું અને પછી 1 જોડે એટલે 80 + 1 એ રીતે વિચારી. તો ચલો પહેલાં 8 જોડ 8 × 32, 8 × 32, બરાબર? અને આ 0 મૂકી દઈએ એટલે 320 થઈ જાય. પછી આ 4નો ગુણાકાર કરીશું આ 1 જોડે, તો 4 × 1 = 4, બરાબર? એટલે ટોટલ 320 + 4 એટલે 324. જવાબ થશે 324, બરાબર? યાદ રાખજો 324 જવાબ થશે, એ આપણે લખીશું. તો અહીં આવશે 324, બરાબર? એ મુજબ પછી 9 × 25, એનો ગુણાકાર પણ આપણે એ મુજબ કરીએ, 9 × 25. ચલો 9 × 25 છે, આપણે 9નો ગુણાકાર પ્રથમ 20 જોડે કરીશું, પછી
પાંચ જોડે, કારણ કે આપણે સરવાળો સહેલો પડે એટલા માટે. નવ દુ અઢાર ના જીરો એટલે 180. હવે નવનો ગુણાકાર કોને જોડ કરવાનો છે? પાંચ જોડ, નવ પંચા 45. એમ જો હવે સરવાળામાં પણ વિચારી, 40 એટલે સોરી 45 એટલે 40 પ્લસ 5 એ રીતે મનમાં તમારે ગણતરી વિચારવાની. જો 180માં પહેલા 40 ઉમેરો, પહેલા 20 ઉમેરો એટલે 200, પછી 20 ઉમેરો એટલે 220, અને પછી આ 5 ઉમેરો એટલે 225. બરાબર, એ રીતે પણ તમારે મૌખિક ગણતરી થઈ જાય. ચલો જવાબ આવશે 225 આવશે. બરાબર, 225. ચલો દૂર કરી દઈએ આને. લખીશું 225. હવે 31×9, તો 31×9 એટલે 30 + 1. હવે આનો ગુણાકાર 9 જોડે, તો 9 પાછળ છે, એકા તો આગળ લખું, ગુણાકારમાં કોઈ પણ જગ્યાએ લખી શકાય. તો પહેલા 9 નો ગુણાકાર 30 જોડે, 9 × 40 = 27. 27 અને 0 એટલે 270 થશે. પછી 9 × 1 = 9, આ બેનો સરવાળો, તો 270માં 9 ઉમેરો એટલે 279 થઈ જશે. બરાબર, આ રીતે તમારે ગણતરી વિચારવાની છે. ચલો હવે આગળ જોઈએ કે મારી પોતાની નાની ભંગારની દુકાન છે, હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને રેકડીમાં ભંગાર લઈ આવે છે, પછી હું તેને મોટી દુકાને વેચું છું. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? તો મિત્રો વિચારો કે કિરણે ભંગાર ભેગો કરવાવાળા પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. ભાવપત્રક મિત્રો પાછળ આપેલું છે. જી ભંગારનો ભાવ જાણવા માટે કિરણને મદદ કરો. તો અહીં લખેલું છે ભાવ જુઓ કે 1 કિગ્રા વર્તમાન પત્રની કિંમત 15 રૂપિયા છે. કેટલી છે? 15 રૂપિયા આ દર્શાવી છે. બરાબર, 15 રૂપિયા. તો 30 કિગ્રાની કિંમત રૂપિયા 15 × 30, વર્તમાન પત્રની કિંમત 15 રૂપિયા છે. મિત્રો આપણે ગણતરી કરીએ 15 રૂપિયા. બરાબર, 31 કિગ્રા વર્તમાન પત્ર છે, 31 કિગ્રા છે એટલે આપણે 30 + 1 છૂટા પાડીને લખીશું. બરાબર, તો પહેલાં 15નો ગુણાકાર 30 જોડે એટલે 3 જોડે કરી, 15 × 45 એટલે કેટલા થશે? 450. કારણ કે આ 0 મૂકી દઈએ, 450 + આ 15નો ગુણાકાર 1 જોડે કરીશ એટલે 15 × 1 = 15. બરાબર, આ પ્લસનું નિશાન વચ્ચે લાવવાનું. આ 15નો ગુણાકાર આ કૌંસમાં આપેલી બંને સંખ્યા જોડે વારાફરતી કરવાનો અને વચ્ચે પ્લસ કરવાનો. 450 + 15 કરવાના. 450માં પહેલા 10 ઉમેરો તો 460 ને પછી 5 ઉમેરો, 15 ઉમેરવાના એટલે પહેલાં 10 ઉમેર એટલે 460 ને 5 × 65 એટલે ટોટલ થાય 465 રૂપિયા. બરાબર, એ તમારે 465 લખવાના છે ખાલી જગ્યા.